ઘણા બધા લોકોની એવી ફરિયાદ હોતી હોય છે કે જ્યારે મંદિરમાં જાય ને એટલે બહાર ચપ્પલ રાખે છે, ચપ્પલ ચોરાઈ જાય છે. પરંતુ આજના દિવસે અયોધ્યામાં રામ આવી રહ્યા છે. દેશ વિદેશની અંદર અને ભારતની અંદર પણ જે કાર્યક્રમો છે થવા જઈ રહ્યા છે, લોકો મંદિરમાં જઈ રહ્યા છે, ત્યારે એમના ચપ્પલની ચોરી ન થાય અને જે લોકોનો જીવ માત્ર મંદિરમાં જતા હોય ત્યારે ચપ્પલમાં રહેતો હોય છે એ લોકો માટે એક ટોળ કાઢવામાં આવ્યો છે. અહીંયા કાપડની થેલીઓમાં ચપ્પલનું પાર્કિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદનો આ વિડીયો છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતના જે લોકો છે એ પોતાના ચપ્પલને અહીંયા આપી રહ્યા છે, કાપડની થેલીનો ઉપયોગ કરી અને અહીંયા ચપ્પલ રાખવામાં આવી રહ્યા છે. અને લોકો મંદિરમાં જાય એના પહેલા ગાડી તો પાર્ક કરે જ છે, પરંતુ હવે ચપ્પલ પણ પાર્ક કરતા જોવા મળી રહ્યા છે. લગભગ 1000 જેવા આવી ગયા છે. 1000 1000 1000 સમથિંગ તો મિનિમમ 1000 આવી ગયા છે અત્યાર સુધીમાં. આ ચપ્પલનું આયોજન મંદિર તરફથી છે કે તમે જાતે? મંદિર તરફ ખરી ખરું પણ સેવા અમારી છે, નાના સોસાયટી છે. આયોજન મંદિર તરફથી છે અને સેવા અમારી સોસાયટીની છે. અચ્છા, એટલે મારે જાણવું છે કે આ જે અલગ વ્યવસ્થા છે, કેટલા લોકો જોડાયા છે આ ખાલી ચપ્પલની વ્યવસ્થા? ચપ્પલની વ્યવસ્થા લગભગ 5-6 જણા છે. 5-6 જણા આપણા છે. ચંપલ ના સ્વયં સેવક માં જોડાવાના છે. એટલે આ થેલી વાળો વિચાર ક્યાંથી આવ્યો? થોડો અલગ લાગે. પહેલેથી મારો વિચાર હતો જ તે કે આવું આપણે કરીએ તો લોકોને ચંપલ ની વ્યવસ્થા જળવાય અને સારી રીતે આપણે કામ કરી બતાવીએ. સારામાં સારી અમારા માટે યોગ્યતા છે.